નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડિયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડિયોમાં આપણે તલાટી પરીક્ષાને લઈને કન્ફર્મેશન ફોર્મ અંગે આવેલા એક મહત્વપૂર્ણ સમાચાર વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અગાઉ તલાટી કમ મંત્રીની જે ભરતી માટેના ફોર્મ ભરાયેલા હતા અને તે અંતર્ગત તલાટીની પરીક્ષા આપવા માટે કન્ફર્મેશન ફોર્મ ભરવું ફરજિયાત કરવામાં આવેલ છે. તો તે મહત્વપૂર્ણ ન્યૂઝ આવેલા છે. તો આ કન્ફર્મેશન ફોર્મ ઓનલાઈન કેવી રીતે ભરવું તે અંગેની સંપૂર્ણ માહિતી માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ તલાટીની ભરતી માટેનું ફોર્મ ભરેલું હોય તો પરીક્ષા આપવા માટેનું આ કન્ફર્મેશન ફોર્મ કેવી રીતે ભરી શકાય તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, તલાટીની પરીક્ષા આપવા માટે ભરવું પડશે સંમતિ ફોર્મ. જી હા મિત્રો, 30મી તારીખે લેવાનારી તલાટીની પરીક્ષા 7મી મેએ લેવાશે અને સંસાધનોનો ખોટો ઉપયોગ નહીં થાય તે માટે સરકારનો આ એક નવો નિર્ણય છે કે પહેલાં ઉમેદવારો પાસેથી પરીક્ષા આપવા માટેનું કન્ફર્મેશન લેવામાં આવશે અને જે કન્ફર્મેશન આપશે તેમની જ પરીક્ષા લેવામાં આવશે. તો મિત્રો, આ અંતર્ગત જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટીકમ મંત્રીની પરીક્ષા માટે તારીખ 13/4/2023 બપોરના 16 કલાકથી લઈ અને તારીખ 20/4/2023ના રોજ સવારના 11 કલાક સુધીમાં આ પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરી શકાશે. તો જો તમે પણ તલાટીની ભરતી માટેનું ફોર્મ ભરેલું હોય તો તારીખ 20/4/2023 સવારના 11 કલાક પહેલાં આ સંમતિ ફોર્મ ભરી દેજો, જેથી કરી તમે પણ આ પરીક્ષા આપી શકો. તો ચાલો હું તમને પહેલાં આ સૂચના PDF સ્વરૂપે બતાવું અને ત્યાર પછી આપણે બ્રાઉઝર પર જઈ અને આ ફોર્મ કઈ રીતે ભરવું તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું. તો મિત્રો, તમે જોઈ શકો છો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટીકમ મંત્રી ઉમેદવારો માટે આ પ્રમાણે અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવેલી છે. તો મિત્રો, આ પ્રમાણે તમે જોઈ શકો છો કે આ સૂચના જાહેર કરવામાં આવેલી છે અને આ જાહેરાત ક્રમાંક અન્વયે પરીક્ષા આપવા માટેની સંમતિ મેળવવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલું છે. તો તે અંગે ઓજસની વેબસાઇટ પર જઈ અને આ સંમતિ ફોર્મ ભરી શકાશે. તો ચાલો હવે આપણે ઓજસની વેબસાઇટ પર જઈએ અને આ ફોર્મ કઈ રીતે ભરવું તેની વિગતવાર માહિતી મેળવીએ. તો તેના માટે મેં અહીંયા બ્રાઉઝર ખોલી લીધું છે. હવે હું અહીંયા ઓજસ લખી લઈશ અને સર્ચ કરી લઈશ. જેવા આપણે સર્ચ કરશું એટલે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમની પહેલી જ લિંક આપણને જોવા મળી જશે. તો તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું. જે ક્લિક કરતા ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમની આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળી જશે. તો અહીંયા તમને જે નોટિસ બોર્ડ જોવા મળે છે તે નોટિસ બોર્ડમાં અહીંયા ક્લિક હિયર ટુ વ્યૂ ઇમ્પોર્ટન્ટ નોટિસની લિંક છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું તેના ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતા આ પ્રમાણે નોટિસ બોર્ડ ખુલી જશે અને તેમાં જે પહેલી જ લિંક છે જાહેરાત ક્રમાંક 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટીકમ મંત્રીની તારીખ 7/5/2023ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહીં ક્લિક કરો. તો મિત્રો, આપણે સંમતિ ફોર્મ ભરવા માટે અહીંયા ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું તેના ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કર્યા બાદ આપણે અહીંયા સિલેક્ટ જોબમાંથી જે જાહેરાત ક્રમાંક છે તે સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ આ બોક્સમાં આપણો કન્ફર્મેશન નંબર ટાઈપ કરી દેવાનો રહેશે અને ત્યારબાદ આ બોક્સમાં આપણે જન્મ તારીખ ટાઈપ કરી દેવાની રહેશે અને ત્યાર પછી ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલો હું આ વિગતો દાખલ કરી દઉં, ત્યાર પછી આગળની વિગતો જોતા જઈશું. તો મિત્રો, માગ્યા મુજબની વિગતો મેં દાખલ કરી દીધી છે. હવે હું ઓકે બટન ઉપર ક્લિક કરી દઉં છું. ઓકે બટન ઉપર ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળી જશે કે કન્સન્ટ એપ્લિકેશન. તો અહીંયા તમે જોઈ શકો છો જેમાં અહીંયા ઉમેદવારનું નામ, જન્મ તારીખ, કાસ્ટ, જેન્ડર અને કન્ફર્મેશન નંબર જોવા મળી જશે. ત્યારબાદ સ્ક્રોલ કરી અને આગળની સૂચનાઓ તમને બતાવું છું. તો મિત્રો, આ પ્રમાણે જે નામની નીચે આપણને આખી સૂચનાઓ જોવા મળી જશે. તો આ દરેક સૂચનાઓ વિગતવાર તમારે વાંચી લેવાની રહેશે અને વાંચ્યા બાદ અહીંયા જે ચેકબોક્સ છે તેમાં ચેકમાર્ક કરી લેવાનું છે અને ચેકમાર્ક કર્યા પછી આઈ એગ્રી એન્ડ સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જો તમે આ સૂચનાઓ વાંચવા માંગતા હોય તો વિડીયોને પોઝ કરી અને વિગતવાર સૂચનાઓ વાંચી શકો છો. તો ચાલો હું અહીંયા ચેકમાર્ક કરી લઉં છું અને ચેકમાર્ક કર્યા પછી આઈ એગ્રી એન્ડ સબમિટ બટન ઉપર ક્લિક કરી દઉં છું. એ ક્લિક કરતા આ પ્રમાણેનો એક પોપઅપ મેસેજ આવશે કે ડિટેલ સબમિટેડ સક્સેસફુલી,
જેમાં આપણે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો ઓકે બટન ઉપર ક્લિક કરી દઉં છું અને ઓકે બટન ઉપર ક્લિક કરતા ફરીથી આપણને ઉમેદવારનું નામ, જન્મ તારીખ, કાસ્ટ, જેન્ડર અને કન્ફર્મેશન નંબર આપણને જોવા મળી જશે। તેની નીચે રહેલ પ્રિન્ટ રિસિપ્ટના બટન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। તો ચાલો હું તેના ઉપર ક્લિક કરી દઉં છું। જે ક્લિક કરતા આ પ્રમાણેની જે પરીક્ષા આપવા માટેની સંમતિ ફોર્મ ભર્યા અંગેની રસીદ છે તે તમને જોવા મળી જશે। તો આ રસીદને અહીંયા નીચે પ્રિન્ટનું બટન છે તેના ઉપર ક્લિક કરી અને તમારે પ્રિન્ટ આઉટ લઈ લેવાની રહેશે, અથવા તો તમે આની PDF સ્વરૂપે પણ ડાઉનલોડ કરી શકો છો અને નજીકમાં ઝેરોક્સની દુકાને જઈ અને તેની પ્રિન્ટ આઉટ લઈ શકો છો। તો મિત્રો, આશા રાખું કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ હસ્તકની જે પંચાયત સેક્રેટરીની જે પરીક્ષા આવનાર છે તે અંતર્ગત કન્ફર્મેશન ફોર્મ કઈ રીતે ભરવું તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ tripgujarati.com મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે। તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ। જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।